નમસ્કાર, વિશેષ ખબર આપ જોઈ રહ્યા છો, હું જનક. લોકડાઉન લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. શું લોકડાઉન આવશે, નહીં આવે? પીલા રાજ્યમાં આવ્યું, આપણે ત્યાં આવશે, ત્યાં ઓછા કેસ છે, અહીંયા આવશે? આ તમામ ખબરોની વચ્ચે લોકડાઉન રિટર્ન્સ આવી રહ્યું છે તેની વાત. ઉત્તર પ્રદેશમાં આજે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઈ સુધી લોકડાઉન લાગુ થયું છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગુરુવારે સાંજે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. રાજ્યમાં વધી રહેલા કેસના કારણે આજથી 13 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરાયો છે, જેમાં તમામ સરકારી કચેરીઓ ઓફિસો બંધ રહેશે, ફક્ત આવશ્યક જીવન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. શહેરી ગ્રામ વિસ્તારમાં દુકાનો બજારો બંધ રહેશે, જો કે ગ્રામીણ વિસ્તારમાં કારખાનાઓને પણ ખુલ્લા રાખવાની છૂટ અપાઈ છે. દેશમાં અનલોક 2 શરૂ થયું ત્યારથી જ કોરોના કેસ વધી રહ્યા છે. આવા સંજોગોમાં મધ્યપ્રદેશ સરકારે પણ દર રવિવારે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશ સરકારનું માનવું છે કે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. મધ્યપ્રદેશમાં કોરોના કેસને અટકાવવા માટે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય કરાયો છે. તો ઉત્તર પ્રદેશમાં હાલાકી ગુજરાત કરતાં ઓછા કેસ આવી રહ્યા છે, પરંતુ સરકારે સતર્કતાના ભાગરૂપે આમ નિર્ણય કર્યો છે અને આગામી કેટલોક સમય લોકડાઉન રહેશે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં દર રવિવારે લોકડાઉનનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં અનલોક 2માં અનેક છૂટછાટો અપાઈ છે, ત્યારે બીજી તરફ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વલસાડમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતથી ઓછા કેસ ધરાવતા રાજ્યમાં લોકડાઉન વધારી દેવાયું છે, ત્યારે રાજ્યમાં લોકડાઉન હવે વધશે કે નહીં તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શું રાજ્યમાં લોકડાઉન લાગુ કરવું જોઈએ કે નહીં, તે જાણવા માટે ઝી 24 કલાકે વલસાડની જનતા સાથે વાતચીત કરી અને લોકડાઉન લાગુ કરવું જોઈએ કે નહીં તે જાણવાનો પણ પ્રયાસ કર્યો. ગુજરાતમાં હાલ દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જો વાત કરીએ વલસાડની, તો વલસાડમાં પણ જો છેલ્લા 4 દિવસની વાત કરીએ, 4 દિવસમાં વલસાડે 100 પૂરી કરી છે, એટલે કે 100 કેસો માત્ર 4 જ દિવસમાં આવ્યા છે. વાત કરીશું વલસાડના ગુજરાતીઓ જોડે, અથવા તો એમ કહી શકાય કે વલસાડના તિથલ દરિયા કિનારે આવેલા સહેલાણીઓ જોડે, કારણ કે જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, હવે લોકો પાસેથી જાણવું જરૂરી થઈ ગયું છે કે તેઓનું શું કહેવું છે. જ્યાં એક તરફ યુપીમાં કેસો ઓછા છે, પરંતુ યુપી સરકારે લોકડાઉન લાદી દીધું છે. શરૂઆત તમારાથી કરીશ, તમારી પાસેથી જાણવા માંગુ છું, હાલની પરિસ્થિતિને જોતા શું કહેશો તમે, ગુજરાતમાં શું કોઈ બદલાવની જરૂર છે? બસ મિત્રો, તમે પહેલાથી સપોર્ટ કરતા આવ્યા છો કે ઘરે રહો, સેફ રહો, અને તમે ઘરે રહો છો, બટ જે કામથી નીકળે છે એને કંઈક માસ્ક ના પહેર્યું હોય કે કંઈક હોય તકલીફ, તો 200 રૂપિયાના મેમા ફાળવવામાં આવે છે. તો મારે એટલું જ કહેવું છે કે તમે પહેલાંથી પોલીસ અમારા સપોર્ટમાં હોવ છો, અને તમે 200 રૂપિયાના મેમા આપો છો, એની જગ્યાએ તમે માસ્ક આપીને પણ એ વસ્તુ પતાવી શકતા હોય તો પબ્લિકને સારું રહેશે. હાલની જે પરિસ્થિતિ છે, યુપીમાં લોકડાઉન લગાવી દીધું છે, શું ગુજરાતમાં લગાવવું જરૂરી છે? કેસો વધી રહ્યા છે ના, લોકડાઉનની એમાં કોઈ જરૂર આવતી નથી. સરકાર તો એની કામગીરી કરી જ રહી છે. જો પબ્લિક એની કામગીરી સારી રીતે નિભાવે, જેમ કે સોશિયલ ડિસ્ટન્સ વગેરે કામકાજથી પબ્લિક જો એક ડિવાઈડ જો જુદા જુદા જૂથોમાં કામ કરે, તો કદાચ નિરાકરણ આનું આવી શકે છે પબ્લિક સેક્ટરમાંથી જ. બીજા કેટલાક લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સર, તમારી પાસેથી જાણવા માંગુ છું, હાલની પરિસ્થિતિને જોતા શું કહેશો તમે? પરિસ્થિતિ પ્રમાણે તો લોકડાઉનની તો જરૂર નથી, કારણ કે બધાના ધંધા એમ પણ બંધ છે. પણ બધા પોતપોતાની સેફટી માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે, તો એ બહુ ખાસ જરૂરી છે, જેનાથી સંક્રમણથી બચી શકાય. ક્યાંક ને ક્યાંક લોકોનું એવું માનવું છે હાલ કે લોકડાઉન ના આવે, પરંતુ લોકોએ જાતે જે પબ્લિક છે એમણે સમજવાની જરૂર છે. તમારી પાસેથી જાણવા માંગુ છું, શું કહેશો તમે, જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, શું ગુજરાત સરકારે લોકડાઉન ફરી પાછું લગાવવું જોઈએ?
એ તો હવે સરકાર જ નક્કી કરી શકે, કારણ કે પરિસ્થિતિ તો ખરાબ છે, બધાને ખબર જ છે ઓલરેડી. પણ જો નોકરી ના કરીએ, ધંધા પર ના જઈએ તો ખાવું શું? લોકડાઉન લગાવવા જો તો ખાવું શું? રોજી રોટી છોકરાઓને સ્કૂલે આ તે ઘર વપરાશના પૈસા લાવવા કહેતી. એટલે લોકડાઉન ના બી આવે તો બી સારું, અને આવે તો પૈસાનો તો પ્રોબ્લેમ છે જ દરેકના. અને મારું તો એવું જ કહેવું છે કે જે બી થાય સારું, કહો તો સરકાર પૈસા આપે કે ઘેર બેઠા બેઠા ખાઈએ એમ. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓ કે જે ધંધાધારી ગુજરાતીઓ કહેવાય છે, અને ક્યાંક ને ક્યાંક તેઓ એમ પણ જણાવી રહ્યા છે કે લોકડાઉન ન કરીને પણ હવે લોકો પોતે પોતાની જાતને સાચવે એ જરૂરી થઈ ગયું છે, કારણ કે હવે ધંધા રોજગારો બંધ પડી ગયા છે, એને ફરી એક વખત શૂન્યથી સર્જન કરવાની આરે ગુજરાતીઓ પહોંચ્યા છે. ત્યારે ન લોકડાઉન પરંતુ જાતે સાચવીને પોતાને જ કોરોનાના સંક્રમણથી બચાવીએ એ એકમાત્ર ઉપાય હોવાનું વલસાડના ગુજરાતીઓ જણાવી રહ્યા છે. જય પટેલ, ઝી મીડિયા, વલસાડ. રાજ્યના મોટા જિલ્લાની સાથે હવે નાના શહેરોમાં પણ કોરોના પગપેસારો કરી રહ્યું છે, હવે રાફડું ફાટી રહ્યું છે. આર્થિક ગતિવિધિને પ્રવર્ત કરવા માટે સરકારે અનલોક 2માં સાંજે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ તો આપી છે, પરંતુ સતત વધતા જતા કોરોનાના કેસને જોતા વેપારીઓ સતર્ક થયા છે. બજારો વહેલો બંધ કરવાનો નિર્ણય કરી રહ્યા છે. 225થી વધુ કોરોના કેસ ધરાવતા સાબરકાંઠામાં બપોરના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી 10 દિવસ સુધી હવે દુકાનો સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. વેપારી એસોસિએશન પાલિકાના ચીફ ઓફિસરની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. હિંમતનગરમાં કોરોના કેસ વધી રહ્યા છે. પાટણમાં પણ કેસ વધતા બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. પાટણના શહેરો 2 વાગ્યા સુધી ધમધમતા રહેશે, ત્યાર પછી દુકાનો બંધ રહેશે. 263 કેસ ધરાવતા પાટણમાં કોરોના વધુ ન ફેલાય તેના માટે આ નિર્ણય કરાયો છે. મોરબી શહેરમાં પણ વેપારીઓ સાંજના 5 વાગે દુકાનો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિએશને સ્વયંભૂ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સે વેપારીની દુકાન વહેલી બંધ કરવાની અપીલ કરી છે, જે બાદ તમામ વેપારી એસોસિએશને સાંજે 5 વાગે આમ નિર્ણય કર્યો છે કે બંધ રહેશે. બનાસકાંઠા પાલનપુર ડીસામાં આજથી સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના વધતા સંક્રમણ લઈને આ નિર્ણય લેવાયો છે. મેડિકલ દૂધની દુકાનો સિવાય તમામ દુકાનો 4 વાગ્યા પછી બંધ થઈ જશે. ખેડામાં પણ આજ અંતર્ગત નિર્ણય કરાયો છે, જેમાં બજાર એસોસિએશને આમ નિર્ણય લીધો છે કે શહેરની ગંજ બજાર અને કંસાર બજારની દુકાનો ખોલવાનો સમય ઘટાડાયો છે. ગંજ બજાર 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી, જ્યારે શહેરની ચોકસી બજાર સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રાજ્યમાં આજે કોરોના આંકડો 900ની નજીક પહોંચ્યો છે. 875 કેસ થયા છે, પરંતુ આજનો જે આંકડાઓ છે એ ચિંતા ઉપજાવે તેવી ખબર છે. 441 દર્દીઓએ માત પણ આપી છે. 24 કલાકમાં 14 દર્દીઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં 40,155 કેસ થયા છે. સુરત 269 કેસ સાથે નંબર 1 પર આજે. અમદાવાદ 165, વડોદરા 69. પરંતુ સૌથી ચિંતાજનક રીતે જે ખબરો છે હવે નાના શહેરોની છે. રાજકોટ 39 કેસ, ભાવનગર આપજો 100 ઉપરનો આંકડો પહોંચી રહ્યો છે. તો જે નાના શહેરો છે એના જે આંકડાઓ છે ચિંતા ઉપજાવે તેવા છે. સુરત તો છે જ, પરંતુ સુરતની સાથે સાથે હવે નાના જે શહેરો છે એ ચિંતા ઉપજાવી રહ્યા છે. એક પછી એક નાના શહેરો મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. એમાં સુરતમાં આપજો વધી રહ્યા છે, ભાવનગરમાં આજે જો કેસ વધી રહ્યા છે, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા. સુરત કોર્પોરેશનના સેક્રેટરીની ઓફિસમાં 3 લોકોને કોરોના પોઝિટિવ થયું છે. સુરતમાં કોર્પોરેશન ઓફિસ બંધ રાખવાનો આદેશ કરાયો છે. 15 જુલાઈ સુધી મનપા ઓફિસ બંધ રાખવાનો આદેશ કરાયો છે. તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. અન્ય કર્મચારી પણ સંક્રમણમાં આવ્યા છે. મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પણ ચેમ્બર બંધ કરાયા છે. ચેતન પટેલ જોડે. ચેતન, આખરે 3 લોકોને કોરોના થયું છે અને કોર્પોરેશનની ઓફિસ બંધ રહેશે હવે. ચેતન. જી જનક, ચોક્કસથી. સુરત મહાનગરપાલિકાની જે સેક્રેટરીની ઓફિસ છે તેમાં 3 જે કર્મચારીઓ જે કામકાજ કરતા હોય છે તેમનો જે રિપોર્ટ આજે પોઝિટિવ આવતાની સાથે જ
समग्र जे सूरत महानगरपालिका छे तेमां खरभराट अने ભયનો માહોલ છવાઈ ગયો હતો। હાલ જે મેયર સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન વિરોધ પક્ષના જે નેતા છે ઉપરાંત જે મ્યુનિસિપલ કમિશનરની જે ઓફિસ છે તે 15 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથોસાથ તમામ જે ઓફિસો છે તે સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે 3 કર્મચારીઓ છે તે ઓફિસમાં જે કામ કરતા અન્ય જે કર્મચારીઓ છે તેના સંપર્કમાં આવ્યા હતા અને જે અન્ય જે કર્મચારીઓ છે તેનામાં પણ કોરોના વાયરસના લક્ષણો જણાયા હતા। તેઓને પણ તાત્કાલિક ધોરણે હાલ જે ક્વોરન્ટાઈન છે તે ક્વોરન્ટાઈન વોર્ડમાં લઈ જવામાં આવ્યા છે। જે રીતે કેસો વધી રહ્યા છે આરોગ્ય વિભાગે પણ ખૂબ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ સુરત મહાનગરપાલિકાની જે કચેરી છે તે 15 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બિલકુલ બિલકુલ, સુરત કોર્પોરેશનની કચેરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે ત્યાંના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશને નવા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે તેની વાત કરીશું, પરંતુ એ પહેલા ભાવનગરમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 104 કેસ નોંધાયા છે, 104 કેસ નોંધાયા છે। જિલ્લામાં કોરોના 552 પર પહોંચ્યો છે। શહેરમાં વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા છે। અમદાવાદ કોર્પોરેશનમાં નવા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે, એએમસી વધુ 17 નવા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે। હાલ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટનો વિસ્તાર 172 સુધી આંકડો પહોંચ્યો છે। રોજેરોજ માઇક્રો કન્ટેનમેન્ટ વધી રહ્યા છે, વધતા કન્ટેનમેન્ટને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજે વધુ ઉમેરો થયો છે, 17 નવા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે। હાલાકી અમદાવાદમાં જે આંકડાઓ છે થોડાક અંતે રાહત આપતા આંકડાઓ છે અને આવી પરિસ્થિતિની વચ્ચે કન્ટેનમેન્ટ ઝોન તો વધી જ રહ્યા છે। તો 17 નવા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર, અર્પણ કાયદા વાળા જોડાઈ ગયા છે। અર્પણ, 17 નવા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે, કયા કયા વિસ્તારો છે? જનક વાત કરીએ તો જે પ્રમાણે અગાઉ 156 જેટલા જે માઇક્રો કન્ટેનમેન્ટ હતા, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ 17 જેટલા જે નવા વિસ્તારોની જે જાહેરાત કરી છે તેની આપણે વાત કરીએ। કારણ કે જે પ્રકારે સાથે એક જે વિસ્તાર છે તેને રદ પણ કરવામાં આવે છે, પરંતુ જે 17 વિસ્તાર છે તેનામાં પશ્ચિમ ઝોનના 2 વિસ્તાર છે, દક્ષિણ ઝોનના 2 વિસ્તાર છે, પૂર્વ ઝોનના 5 વિસ્તાર છે, ઉત્તર પશ્ચિમ ઝોનના 3 વિસ્તાર છે, મધ્ય ઝોનનો 1 વિસ્તાર છે, ઉત્તર ઝોનના જે કહી શકાય 2 છે અને દક્ષિણ પશ્ચિમ ઝોનના જે 2 વિસ્તાર છે। આમ મળીને 17 વિસ્તાર છે જુદા જુદા, એટલે શહેરના જે અલગ અલગ વિસ્તારો આવેલા છે, પછી તે ચાંદખેડા, મણિનગર, નારોલ, ઓઢાવ, ગોમતીપુર હોય, સલતેજ હોય, ગોતા હોય, જોધપુર હોય, આવા અલગ અલગ વિસ્તારો છે। રોજ બરોજ જનક આપણે છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યા છે કે દૈનિક 12-15 જેટલા જે વિસ્તારો છે તેને માઇક્રો કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવે છે। એટલે એક તરફ જે કેસ ઓછા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ માઇક્રો કન્ટેનમેન્ટ જે વિસ્તાર છે તે સતત વધી રહ્યા છે, એટલે આ ખૂબ જ મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર અર્પણ। તો એક તરફ આંકડા ઘટી રહ્યા છે એમ કહેવાઈ રહ્યું છે, પરંતુ સામે કન્ટેનમેન્ટ ઝોન તો વધી જ રહ્યા છે। આજે નવા 17 માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે। દેશભરમાં ચીની આઇટમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, તેવામાં મોરબીના ઓરેવા ગ્રુપે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીને એક અદ્ભુત અને પ્રેરણાદાયી પહેલ કરી છે। મોરબીમાં આવેલા ઘડિયાળના સાહસિક, ચેલેન્જિંગ અને ખમીરવંતા ઉદ્યોગપતિઓએ 150 લોકોનું ગ્રુપ બનાવ્યું છે અને વિશ્વમાં કોઈ પણ કંપની કે ગ્રાહકને કોઈ પ્રોડક્ટ બનાવી હોય તો તે ચાઇના કરતાં સસ્તા ભાવે અને ગુણવત્તાયુક્ત વસ્તુ આપશે, જેથી મોરબીમાં રોજગારી તકોનું સર્જન થશે, આર્થિક ફાયદો પણ થશે। મોરબી ખાતેના વિશ્વવિખ્યાત ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈના નેતૃત્વ હેઠળ મોરબીની આશરે 150 જેટલી ઇન્ડસ્ટ્રી સાથે મળી એક અદ્ભુત સંગઠન બનાવ્યું છે। આ સંગઠન દેશની સરકાર, દેશના દરેક ઇમ્પોર્ટર, દેશની દરેક મલ્ટીનેશનલ કંપનીઓને અપીલ કરે છે કે ચાઇનાથી ડાયરેક્ટ કમ્પ્લીટ ફિનિશ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવાના બદલે મોરબીનો સંપર્ક કરો અને ચાઇના જેવી જ વસ્તુ તેનાથી સારી ક્વોલિટી, સારા રેટમાં અમે મોરબીમાં તૈયાર કરી આપીશું। મોરબીના ઉદ્યોગપતિઓ પાસે પણ પ્લાસ્ટિક આઇટમ, ઇલેક્ટ્રિકલ્સ આઇટમ અને મેન્યુફેક્ચરિંગનો 50 વર્ષથી વધારાનો અનુભવ છે અને પ્રોડક્ટ ડિઝાઇનથી માંડીને પેકિંગ સુધીની તમામ ઇન્ડસ્ટ્રી મોરબીમાં ઉપલબ્ધ છે। જો મોરબીને તક મળશે
तो चाइना थी तैयार मालनी आवक बंद थशे अने भारत देशनी अंदर ज अकल्पनीय रोजगारोनुं सर्जन थशे। અત્યારે અમે લોકોએ જે કોઈ પણ આ ટાઈપની મલ્ટીનેશનલ કંપનીઓ છે કે જે લોકો પોતાની પ્રોડક્ટ ચાઇનામાં મેન્યુફેક્ચરિંગ કરાવે છે, ઇન્ડિયામાં અને બીજી કન્ટ્રીની અંદર એ લોકો વેચાણ કરે છે, એક એવા લોકોનો અમે કોન્ટેક્ટ કર્યો છે। બીજી ઇન્ડિયાની એવી બ્રાન્ડ છે કે એવી કંપનીઓ છે કે જે લોકો પોતાની જે કંઈ પણ સેલ્સ કરે છે ફિનિશ પ્રોડક્ટ, એ ફિનિશ પ્રોડક્ટ એ લોકો ચાઇનામાં બનાવડાવે છે અથવા ચાઇનામાંથી પરચેસ કરે છે, એ લોકોને અમે એવી ઓફર કરેલી છે કે તમે અમારી પાસે આવો। અને અમે જે સરકારશ્રીમાં પ્રાઇમ મિનિસ્ટર કે જે કંઈ પણ ડિપાર્ટમેન્ટોમાં અમે જાણ કરી છે, અહીંયા ફક્ત અમે એટલી જ રિક્વેસ્ટ કરી છે કે ઇન્ડિયાની આવી કોઈ પણ કંપની હોય તો એને એક સજેસ્ટ આપે કે તમારે જે ક્વોલિટી અને જે પ્રાઇસમાં જોઈએ છે ચાઇનાની કોમ્પિટિટિવ પ્રાઇસમાં, એ મોરબી દઈ શકે એવી કેપેસિટી ધરાવે છે અને એ એમની હેસિયત બી છે મોરબીની। આપણે ચાઇનાની અંદરમાં જે ક્વોલિટી આવે છે એ ક્વોલિટી કરતાં અમે સારી ક્વોલિટી આપી શકીએ છીએ। માણસોની કહેવત છે કે ચાઇનાની આઈટમ ચાલી તો સાંજ સુધી, બરાબર, અને ઇન્ડિયાની આઈટમ ચાલશે એની ગેરંટી તમે ઓવરક્લોકમાં પણ જોઈ શકો એમ છો। ઓવરક્લોકમાં ઓલરેડી અત્યારે ચાઇના મોરબી કરતાં પાછળ છે, બરાબર, જેથી કરીને અમે બધાને એમ કહીએ છીએ કે ચીપ રેટમાં ચાઇના કરતાં સારી ક્વોલિટીમાં અમે મોરબીમાં જયસુખભાઈની અંડરમાં જે 150 જણાનો ટીમ બનાવેલી છે એ ટીમ અમે જયસુખભાઈની સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ। વર્લ્ડની બધી કંપનીઓને અમે કહીએ છીએ કે તમે જે ચાઇનામાં જે બનાવડાવતા હોય એ મોરબીમાં આવી અને અમારી સાથે ભેગા મળી અને કોઈ પણ બે આઈટમ બનાવવાનું કહો અમે બનાવી શકીએ એમ છીએ। બિલકુલ વાત સાચી છે કે મોરબીનો જે ઉદ્યોગ છે તો તમામ કામ કરી શકે છે અને એક મોકો તો બિલકુલ મોરબીના ઉદ્યોગપતિઓને ઉદ્યોગકારોને આપવો જોઈએ, જેનાથી હજારોની સંખ્યામાં રોજગારીનું એક નવું સર્જન પણ થઈ શકે છે। જોતા રહો Z24 કલાક।